છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન આઈએસ ધવલ પટેલની મુલાકાત દરમિયાન કથળેલા શિક્ષણના રિપોર્ટ બાદ રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. આઈએસ ધવલ પટેલે સરકારને લખેલા પત્રમાં જે સ્કૂલોમાં સડેલું શિક્ષણ બાળકોને મળતું હોવાનો ઉલ્લેખ કર્યો છે તે સ્કૂલોનું રિયાલિટી ચેક કરવા Z24 કલાકની ટીમ પહોંચી અને જોયું તો અમે પણ ચોંકી ઉઠ્યા. બાળકોને ઠીક શિક્ષકોમાં પણ હાલ તો સામાન્ય જ્ઞાનનો અભાવ જોવા મળ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી કોણ છે અને દેશના રાષ્ટ્રપતિ કોણ છે આવું સામાન્ય જ્ઞાન હજારો રૂપિયાનો પગાર લેતા શિક્ષકોને પણ નથી ખબર. કેવી રીતે આ શિક્ષકો દેશનું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે તે પણ એક મોટો સવાલ બની ગયો છે. Z24 કલાકની ટીમ છોટા ઉદેપુરની રાનીખેડા અને જામલી પ્રાથમિક શાળામાં પહોંચી અને ધોરણ 7 તેમજ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન જાણવાનો પ્રયાસ કર્યો તો તેઓ અભ્યાસમાં ખૂબ જ નબળા જણાયા હતા. પ્રવેશ ઉત્સવ દરમિયાન આઈએસ અધિકારી ધવલ પટેલ દ્વારા છોટાઉદેપુરની કેટલીક શાળાઓની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન શાળાઓની જે શૈક્ષણિક સ્થિતિ છે તે કથળીક હોવાનું લેટર લખ્યો છે. ત્યારે Z24 કલાકની ટીમ હાલ પહોંચી છે જામલી ડોલેરિયા પ્રાથમિક શાળા ખાતે. આપણે જામલી ડોલેરિયા પ્રાથમિક શાળાના જે શિક્ષક છે તેઓ સાથે વાત કરીશું. સાહેબ, તમે કયા ધોરણમાં અમે અભ્યાસ કરાવો? હું ધોરણ 3માં અભ્યાસ કરાવું છું. બાળકોને સામાન્ય જ્ઞાન અમે આપીએ જ છીએ. પ્રાર્થના સંમેલનમાં પછી સાંજે 5 વાગે છૂટે ત્યારે પણ અમે બે સમૂહમાં બેસાડીને ચર્ચા કરીએ છીએ. આપણા રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે? કુબેરભાઈ ડિંડોર સાહેબ. અને માધ્યમિકના શિક્ષણ મંત્રી? માધ્યમિકના નથી ખ્યાલ. આપણા રાષ્ટ્રપતિ કોણ છે? દેશ મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. તો આ છે જામલી ડોલેરિયા પ્રાથમિક શાળાના શિક્ષકો કે જેઓ દ્વારા બાળકોને સામાન્ય જ્ઞાન આપે છે. કહેવાય છે કે કૂવામાં હોય ત્યારે જ હવાળામાં આવતું હોય છે. જ્યારે શિક્ષકોમાં જ જ્ઞાન નથી ત્યારે બાળકોમાં કઈ રીતના આવશે તે એક સવાલ ઉઠ્યો છે. હકીમ ઘડિયાલી, Z24 કલાક, છોટાઉદેપુર. જિલ્લાની 6 શાળાનો આઈએસ અધિકારી ધવલ પટેલ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની પોલ ખુલી છે. હાલ Z24 કલાકની ટીમ પહોંચી છે રાનીખેડા પ્રાથમિક શાળા ખાતે. રાનીખેડા આ પ્રાથમિક શાળાના જે બાળકો છે તેઓને વાંચતા અને લખતા નથી આવડતું તેવું ધવલ પટેલ દ્વારા જે લેટર લખ્યો છે તે લેટરની અંદર જણાવી રહ્યા છે. ત્યારે Z24 કલાકની ટીમ પહોંચી છે રાનીખેડા પ્રાથમિક શાળા ખાતે. બેટા, આ શું લખ્યું છે? આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવાનું કૂવા સિવાય બીજા કોઈ સરવડ નહીં, અન્ય ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાના પાથરને સુવો. એક કૂવાનું પાણી પીયા માત્ર એક લંગોડી લગાવીને જ રહેતા સ્વામી ફિરગીંજ. આ હતો ધોરણ 8નો વિદ્યાર્થી કે જેને વાંચતા પણ કમ્પ્લીટ નથી આવડતું. અન્ય આપણે અહીંયા જે વિદ્યાર્થીની છે તેઓ સાથે વાત કરીશું. કયા ધોરણમાં અભ્યાસ કરે છે? 8માં. કૂવાનું પાણી પીવામાં માત્ર એક લડુગલી લગાવી જ. આપણા ગુજરાતના શિક્ષણ મંત્રીનું શું નામ છે તને ખબર છે? આપણા મુખ્યમંત્રીનું શું નામ છે ખબર છે? આપણા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારીનું શું નામ છે?
जी आ हता रानीखेड़ा प्राथमिक शालाना विद्यार्थियों के जेओने गुजरातना मुख्यमंत्रीनुं शुं नाम छे, गुजरातना शिक्षण मंत्रीनुं शुं नाम छे ते पण तेओ जणावी रह्या नथी। त्यारे आ जे शिक्षणनी जे नीति छे ते नीति अहींया पोकळ साबित थई रही छे। छोटाउदेपुर जिल्लाना आदिवासी बाळकोने पूरतुं शिक्षण नथी मळी रह्युं ते अहींया साबित थई रह्युं छे। हकीम गडियाली, जी 24 कलाक, छोटाउदेपुर। છોટાઉદેપુરની શાળાઓમાં શિક્ષણની સ્થિતિનો મામલો વહીવટી તંત્રએ સંજ્ઞાન લીધું છે। જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે તેમણે પ્રવેશોત્સવ બાદ તમામ લોકો પાસેથી સૂચનો પણ લીધા છે। તેઓ ખુદ શાળાની સ્થિતિ પર નજર રાખશે। અધિકારીઓને શિક્ષણનું સ્તર સુધારવા માટે સૂચન કરવામાં આવ્યું, સાથે નબળું શિક્ષણ ધરાવતી શાળા શિક્ષકો તેમજ વાલીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે। બાળકોને સારું શિક્ષણ આપવા માટે પ્રશાસન કાર્યરત છે। ઓફિસર દ્વારા જે જે ફીડબેક આપવામાં આવ્યો હતો એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને કન્સર્ન વિભાગને પણ એમના માટે અહીંયાથી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથ આપણ ડિસ્કશનમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા દૂરના સ્કૂલ છે આમાં સીઆરસી, બીઆરસી અને ટીપીઓ ખાસ એક્ટિવ રહીને સ્કૂલ્સની વિઝિટ વધારે કરે અને જે પણ બાળકો જે જે સબ્જેક્ટ્સમાં વીક છે એના પર ખાસ ભાર મૂકવામાં આવે અને એમની જે ક્વોલિટી એડ્યુકેશન છે એના ઉપર પણ એ લોકો કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરે અને એમના માટે વિભાગ દ્વારા અને ડીડીઓ કક્ષા દ્વારા પણ એમની એનાલિસિસ કરવામાં આવી રહી છે।